नमस्कार दर्शक मित्रों, दमन न्यूज में आपका स्वागत है। समाचारों की शुरुआत करने से पहले एक नजर डालते हैं आज के मुख्य समाचारों पे। वलसाड़ सब्जी मंडी के डिमोलिशन को लेकर व्यापारियों ने नगरपालिका कचेरी पर किया हंगामा। नानीवाकड़ में शमशान गृह की ओर जाने वाले जर्जरित रास्ते को लेकर लोग बने बेहाल। वलसाड़ सिटी पुलिस ने शराब की तस्करी करने वाले 7 बुटलेगरों को दर दबोचा। अब समाचार विस्तार से। वलसाड़ के सब्जी मंडी के डिमोलिशन को लेकर व्यापारियों के साथ स्थानिकों ने मिलकर नगरपालिका कचेरी पर मोर्चा लगाकर जताया विरोध। वलसाड़ नगर पालिका की सामान्य सभा का आयोजन हुआ था, जिसमें अहम प्रश्न जर्जरित वलसाड़ की सब्जी मंडी को हटाकर नए मार्केट बनाने का रहा था। तो आज रोज वही मुद्दों को लेकर बड़ी संख्या में नगरपालिका कचेरी पर छोटे बड़े व्यापारियों के साथ स्थानिक रईस पहुंचे थे और मोर्चा लगाकर सब्जी मंडी के डिमोलिशन को लेकर विरोध जताया था। उन्होंने बताया कि इस सब्जी मंडी में छोटे बड़े 3000 जितने व्यापारी व्यापार कर गुजरान चलाते हैं। उन्होंने बताया कि सब्जी मंडी नई बनाई जाए उसमें उन्हें कोई दिक्कत नहीं है, पर यह भविष्य में पूर्ण सुविधाएं दी जाए और पालिका द्वारा यहां पे जो नई सब्जी मंडी बनके तैयार होगी तो उसमें सिर्फ 19 लोगों को ही रहने देने के लिए चर्चा करते उन्होंने विरोध जताया था और पालिका कचेरी पर मोर्चा लगाकर पालिका के सीओ जेयू वसावा के सामने उन्होंने विरोध जताया था। रजूआत हमारी हो ठीक है, काले बोर्ड नी अंदर नगर पालिका ना प्रमुख ने બીજા અમારા સાથી સભ્યોએ મમ્મદ ટકલા જેવો નિર્ણય કરી દો, શાકભાજી માર્કેટનું ડિમોલિશન આજે દરેક પેપરમાં દરેક ન્યૂઝ ચેનલમાં બધ્યા, જેના લીધે 3000 વેપારી બહારના દુકાનવાળા અંદરના નાના મોટા વેપારી કાપડના અનાજના ખમણવાળા જે કોઈ હોય તે બધાની હું ગરમ થઈ ગઈ કે આ માર્કેટ તોડવાના। અમે વખોટો વખત કીધું છે કે જે ઝંઝડિયાત છે એને કરો, આ માર્કેટ નગરપાલિકાની છે, ન્યૂ મોરારજી દેસાઈ વેજીટેબલ માર્કેટ બે અમારી પર અરજીનો ઢગલો છે કે રિપેરિંગ કામ, પણ આજ સુધી એ લોકોએ એનું રિપેરિંગ કામ નહીં કર્યું। પોતાનો પાપનો પોટલો હંટારવા માર્કેટને ટાર્ગેટ બનાવે, અમે બી ઈચ્છીએ કે માર્કેટ બનવી જોઈએ, માર્કેટમાં નવું કામ થવું જોઈએ લોકોને સાર, પણ એ લોકો જે ભૂટખાના બનાવેલા છે એ લોકોનો કયો પ્રોજેક્ટ સક્સેસ ગયો? કલ્યાણબાગ 4 કરોડ રૂપિયાની ઉપર આજે કોઈ ગામનો જઈ નથી શકતો, હોસ્પિટલ તો એક જ ડૉક્ટર 10 રૂપિયા દવા આપે મોકલી આપે, જા ભાઈ અહીંયા આવે તો મોલ ખાલી આ પેલો મોરારજી મ્યુઝિયમ એ કંઈ ગામનું નહીં મળે, આ પછાડી 1 કરોડ રૂપિયાનો મોલ તો તેમાં બી બરકત ગઈ, કાંઈ મળે નહીં, ખાલી ખોબા મ્યુનિસિપાલિટી સ્કૂલ બનાવી તો તેમાં એક કોયરો નહીં મળે, તે બી બંધ થવાના આડે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તો તે બી કોઈને ભાડે આપી દીધું, તો આ માર્કેટ તમે કેદારે પૂરી કરો? અને બીજું આ તો તરાવની જગા છે, કાલે કોઈ પિટિશન હાઈકોર્ટમાં દાખલ કરી તો આ 2-5 વર્ષ કેસ ચાલે તો આ વેપારી કાં જોવાના? બીજું તમે કરવાની કહી રહ્યા તો માર્કેટના વેપારીને વિશ્વાસમાં લેવો, આ તો આ બોર્ડમાં ભેગા થયા સ્ટેડિયમ તોડી પાડો, સ્ટેશન રોડ તોડી પાડો, જનકકનું તોડી પાડો, રામવાડીને તોડી પાડો, માર્કેટ તોડી પાડો। અરે ભાઈ, આપને ગામના લોકોએ ચૂંટીને મોકલેલા, આપને લોકોનું સુખ દુઃખમાં ભાગ બનવું જોઈએ, નગરપાલિકાના એટલીસ્ટ પ્રથમ નાગરિક પ્રમુખ એની તો હોવી જોઈએ કે હું માર્કેટના 5 વેપારીને બોલાવું ને ચર્ચા વિચારના કરું, માર્કેટ પર જે ડિમોલિશન કરવા જેવું છે કરે, નવી જેડારવન અમારો પૂરો સાથ સહકાર, અંડરબારના વેપારીને સગવડ આપે, શાકભાજી માર્કેટ બને એમાં અમારો બી રસ છે, પણ એની સુવિધા ઊભી કરવી પડે। 150 ગાડી તો ખેડૂત લોકની આવે, વેપારી લોકની, તો ગાડી કાં મૂકવાના? તમારાથી તમારું ટ્રેક્ટર મૂકવાની તો જગા નથી, તો આ ખેડૂતની જગ્યા બધે તો એ લોકો ટાપડાન ઊભા કરી દીધા, ઓપ્શન અમારી પાસે તો એ લોકો ઓઢવાનો, અમારી પાસે તો ઓપ્શન આ જ ઓપ્શન છે ને, અમે તો રોડ પર બેહીને ધંધો કરતા, આ કાલે અહીંયા માર્કેટમાં પાલિકાના કમ્પાઉન્ડમાં લગાવી દઉં હું દુકાન, રોટલી કંઈક ભરેલા થોડી છે, રોજ લઈને રોજ ખાવાલા, શાકભાજી વેચે તેની પાસે શું હોય છે, રોજ લઈને રોજ ખાવાલા, બીજો અમને બંધ કરાવે ને એ લોકોના જે આ છે હગાવાલા કુટુંબી તે ટાવર પર આવા ભાઈ પર તાજા હપ્તા ચાલે તે લોકોને કે તમે ધંધો કરો, આ પાલિકાનો વહીવટ છે ભ્રષ્ટ ને અમે વખરો લેખિત આપી છે અરજી ડિમોલિશન કરો। બીજું એક નવાઈની વાત કે જે ઉપર રહેતા છે તેને બી કહી કે 19 જણને જ મળે એમ કે, તો બાકીના હું તમે ખાઈ જાઓ ને કોના હારું? અરે ભાઈ, આના દસ્તાવેજ જ નહીં થયેલા તો જે રહેતો છે તેને બી આપવાનું, ને તો અમે લોકો શાકભાજી માર્કેટના વેપારી દુકાનદાર આજુબાજુના વલસાડના હોય તો બધા શોપિંગ સેન્ટરોને અમે ભેગા કરીએ, કેમ કે આ કવરવાળા છે, જે કવર આપે તેના પલ્લામાં બેસી જાય,
એટલા તેના વિરુદ્ધ વલાડની પ્રજાએ ભેગું થવું પડવાનું. નહીં છૂટકે ને તો આ શાકભાજી માર્કેટની બીજા લોકો બી અમે અચોક્કસ મુદત માટે બંધ કરી દેશું. તો ઉનકી પેશકશ કે સામને પાલિકા કે ચીફ ઓફિસર ને બતાયા કી नगर पालिका कक्षा पर जनहित में आवश्यक बातचीत कर जर्जरित मार्केट को भय मुक्त कैसे किया जा सके और नए मार्केट का आयोजन कर शहर को एक अच्छी सुविधा दी जा सके, उस प्रकार की बातचीत के बाद फैसला लिया जा रहा है. स्थानिकों के साथ व्यापारियों ने जो विरोध जताया उसमें नए सब्जी मंडी को लेकर आगे का प्लानिंग कर स्टेक होल्डर के पास आवश्यक सर्वे कर रिपोर्ट मंगवाते उन्होंने मिलकत को जर्जरित होने का बताते यहाँ रहना योग्य नहीं है. बड़ुआतों को भी नोटिस दी गई थी कि यहाँ पे रहना जोखिम साबित हो सकता है और भविष्य में बड़ी होनारत होने की संभावनाएं हैं, जिसके चलते उसी संदर्भ में नगरपालिका द्वारा कार्यवाही करनी आवश्यक है और उसी आधार पर नगरपालिका और चुने गए प्रतिनिधि काम कर रहे हैं, जो भविष्य में भी नगर पालिका द्वारा बाड़ुआतों के साथ बातचीत कर प्लानिंग के साथ उनके सजेशन को लेकर योग्य सुविधा प्रोवाइड की जाए, जो कि बिल्डिंग जर्जरित हो चुकी हो बयमुख बनाने के लिए फैसले की ओर जा रहे हैं, जो कि नई सब्जी मंडी बनाकर आवश्यक फैसला लिया जाएगा. शाक भाजी मार्केट ना व्यापारियों की रजूआत ये थी कि जो जर्जरित शाक भाजी मार्केट है नगर पालिका कक्षा જરૂરી ચર્ચા વિચારણા કરીને જર્જરિત શાકભાજી માર્કેટને આપણે જોખમ મુક્ત કેવી રીતે કરી શકીએ અને ત્યાં નવી શાકભાજી માર્કેટનું આયોજન કરીને એક શહેરને એક સારી સુવિધા આપણે પૂરી પાડી શકીએ તે પ્રકારની એક વિચારણા કરીને એ નિર્ણયો કરવામાં આવી રહેલ છે. હવે એમની જે રજૂઆત હતી કે ભાઈ અત્યારે શાકભાજી માર્કેટમાં નવું જે ડેવલપમેન્ટ કરવાના છે એ નવા ડેવલપમેન્ટની અંદર શાકભાજી માર્કેટના જે અત્યારે ઓક્યુપન્ટ્સ છે એમને જરૂરી વિશ્વાસમાં લઈને એમની સાથે આખું આગળ કેવી રીતે પ્લાનિંગ કરી શકાય એ દિશામાં એમની રજૂઆત હતી. તો એ બાબતે આવનારા દિવસોની અંદર શાકભાજી નવી માર્કેટનું જરૂરી પ્લાનિંગ કરીને અને જે સ્ટેક હોલ્ડર્સ છે જે લોકો શાકભાજી માર્કેટમાં અત્યારે જેમની પાસે કબજો છે એ લોકોની સાથે પણ જરૂરી મીટિંગ કરીને અને મીટિંગ કર્યા બાદ તેમના પણ જરૂરી સજેશન મેળવીને પછી આયોજન આખરી કરવામાં આવશે અને આવનારા સમયની અંદર ખાસ કરીને જે જર્જરિત શાકભાજી માર્કેટ છે એને જોખમ મુક્ત કરવાની ખાસ જરૂર છે, એટલે જે ઉપરનો માર્ગ છે એને ઉતારી લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને નવું જે કંઈ પણ ડેવલપમેન્ટ થશે તેની અંદર શાકભાજી માર્કેટના જે અત્યારના જે ઓક્યુપન્ટ્સ છે એમને પણ જરૂરી કોન્ફિડન્સમાં લઈને અને ચૂંટાયેલી પાકને સાથે રાખીને યોગ્ય નિર્ણયો કરવામાં આવશે. આ ખરેખર જાહેર હિતને લગતો પ્રશ્ન છે, એટલા માટે આપણે જે શહેરના સ્ટ્રક્ચરલ એન્જિનિયર પાસે આખું સર્વે કરાવીને રિપોર્ટ મંગાવવામાં આવેલ છે અને જેને ધ્યાનમાં રાખી સ્ટ્રક્ચરલ એન્જિનિયર્સે એ મિલકતને જર્જરિત હોવાનું જાહેર કરેલું છે અને તે રહેવાને પાત્ર નથી અને એના કારણે જ વખતે વખત આ જે ભાગવાતો છે તેમને નગરપાલિકા દ્વારા નોટિસો આપવામાં આવેલી હતી કે ભાઈ આ જર્જરિત મિલકત છે, આમાં વસવાટ કરી શકાય તેવું નથી અને ભવિષ્યની અંદર મોટી દુર્ઘટના બનવાની સંભાવના છે. એના કારણે નોટિસો ઇસ્યુ કરવામાં આવેલી છે, એટલે એ જે જર્જરિત ભાગ છે એને ઉતારવું તો ખૂબ જરૂરી છે અને સ્ટ્રક્ચરલ એન્જિનિયર દ્વારા એ જે શાકભાજી માર્કેટ છે એને જર્જરિત હોવાનો રિપોર્ટ આપેલો છે અને એના અનુસંધાને નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવી ખૂબ જરૂરી છે અને એના અનુસંધાને નગરપાલિકાનું તંત્ર અને નગરપાલિકાની ચૂંટણી પાક કાર્યવાહી કરી રહી છે. એ પ્લાનિંગ છે, પ્રોજેક્ટ મોટો છે અને જે રજૂઆતો આવેલી છે એ પ્રમાણે જોતાં જાહેર હિતની અંદર જે કંઈ પણ કામગીરી કરવાની થાય બનતી ત્વરાથી કામગીરી કરવામાં આવશે. સ્થાનિક લોકોની જે વાત છે એમને કે ભાઈ એમને કેટલીક ગૂંચવણ હોય, કન્ફ્યુઝન હોય કે ભાઈ અત્યારે જે દુકાનધારકો છે અથવા તો અત્યારે જે એમની પાસે કબજો છે, ભાગવાતો છે, તો એ લોકોને કેવી રીતે આપણે સમાવી શકીશું અથવા તો એ લોકોને નગરપાલિકા શું વ્યવસ્થા પ્રોવાઈડ કરશે ભવિષ્યની અંદર, તો એ દિશામાં એમનું કદાચ વિરોધ હોય એવું લાગે છે. તો નવી શાકભાજી માર્કેટનું આપણે પ્લાનિંગ કરીશું અને પ્લાનિંગ કર્યા બાદ એ લોકોની સાથે પણ મીટિંગ કરીશું આપણે અને એ લોકોના જે કંઈ પણ સજેશનો હોય એ લોકોની સાથે પરામર્શ કરીને પછી ભવિષ્યનો કોર્સ ઓફ એક્શન આપણે ડિસાઇડ કરીશું. અત્યારે ખાસ કરીને જે પહેલી જો ટોપ પ્રાયોરિટી છે કે ભાઈ ભવિષ્યની અંદર આ આખું જે વેજીટેબલ માર્કેટ છે એ જર્જરિત છે, જર્જરિત છે એટલે ભવિષ્યની અંદર કોઈપણ પ્રકારની કોઈ દુર્ઘટના ના બને એ આપણી પહેલી પ્રાયોરિટી છે. એટલે જર્જરિત ભાગને ઉતારીને એ બિલ્ડિંગને આપણે જોખમ મુક્ત કરવા માટે એક નિર્ણય કરવા જઈ રહ્યા છે અને જ્યાં સુધી નવું શાકભાજી માર્કેટ બનાવીને પછી એમાં એલોટમેન્ટનો ઇસ્યુ છે એ ચૂંટાયેલી પાંખ છે પછી જે ભાગવાતો છે એ બધાની સાથે જરૂરી મીટિંગ કરીને
ड्यू कोर्स ऑफ टाइम में एक बाबते डिसीजन लेवामां आवशे। नानीदमन वाकड़ गांव से शमशान की ओर जाते रास्ते की हालत खस्ता होते लोग पुकार रहे हैं त्राही माम। नानीदमन के ऐसे कई क्षेत्र है जहां के आंतरिक रास्तों की हालत बद से बदतर हो चुकी है। रास्ते पर इतने खड्डे हो गए हैं कि लोग त्राही माम पुकार उठे हैं। साथ ही अब तो बारिश के मौसम की शुरुआत हो चुकी है, तो ऐसे में नानी वाकड़ से शमशान गृह की ओर जाते रास्ते को लेकर लोग काफी दिक्कतों का सामना कर रहे हैं। अगर यहाँ से किसी की अर्थी भी ले जानी हो तो बड़े बड़े खड्डों को लेकर और उसमें भरे पानी के चलते गंदे पानी से होकर गुजरना पड़ता है। राहदारियों को तो पैर रखे तो रखे कहाँ जैसी परिस्थिति बन रही है। तो अब मार्ग की खस्ता हालत को लेकर योग्य तंत्र द्वारा आवश्यक कदम उठाया जाए, ऐसी गांव के लोगों में आवाज उठ रही है। हमने आ शमशान भूमि जवा माटे रस्ता ने घणा वर्षो थी जर्जर हालत में से ने हमारे विविध भाग में लेडीज जेंट्स बधाई आवे ने वो हालत खराब से, तो सरकार से ने ये विनती है कि जल्दी ने जल्दी ये रस्तो बनावे। આ રસ્તો કે આગળ બનીને લો એવું કંઈક તમને? ના ના, અમારા 20-21 વર્ષો ઉપર થઈ ગયા, હજુ રસ્તો બન્યો નથી, એને કોઈ મેટલ બી નાખતા નથી, કાદો કિચડ વાળો રસ્તો છે ને શમશાનમાં તો હરેક લેડીઝ જ્યાં પુરાય જવું પડે, બુજુર્ગ લોકો બી જાય તો પડી જાય, ખાડા પડી ગયેલા એટલા ઊંડા કે એને જવું કઈ રીતે, શમશાનની બોડી લઈ જવાયું કઈ રીતે, એ બહુ તકલીફનું કામ છે। બહુ ખાડામાં પડી જાય એવી હાલત છે, તો સરકારશ્રીને વિનંતી વાકડ ગામનો શમશાન ભૂમિનો રસ્તો તાત્કાલિક તાત્કાલિક બનાવે, તે અમારી માંગ છે। વલસાડ સિટી પોલીસને 5 બાઇક પર શરાબ કી તસ્કરી કરતે 7 બુટલેગરો કો પકડા। વલસાડ સિટી પોલીસને બાઇક પર જા રહે 7 બુટલેગરો કો દારૂ કે જથ્થે કે સાથ ઝડપ લિયા। વલસાડ પોલીસ 19 જૂન કો રાત કે દોરાન તિથલ રોડ ગોદાવરી પાર્ક કે પાસ પેટ્રોલિંગ મે થી। ઉસ દોરાન 5 બાઇક પર 7 ઇસમ સવાર થે। पुलिस को शक जाते पुलिस ने उनको रोककर तपाशी की, तब उनके पास से 20,000 का दारू का जत्था बरामद हुआ और उनकी 5 बाइक और दारू के जत्थे के साथ मुद्दा माल 1,20,400 कब्जे कर लिया गया। 7 बुटलेगरों की धरपकड़ कर उनके सामने प्रोहिबिशन का गुना दर्ज कर आगे की कार्यवाही वलसाड़ सिटी पुलिस द्वारा हाथ धरी गई। दादरा नगर हवेली में खेती विभाग द्वारा प्रदेश के 144 जितने किसानों को रियायती दर पर धान का रोपाई के लिए किया गया वितरण। दादरा नगर हवेली के खेती विभाग द्वारा प्रदेश के 144 जितने किसानों को रियायती दर पर धान की रोपाई का वितरण करने में आया था। धान रोपाई वितरण के इस कार्यक्रम में आमली, अथोला, नरोली, किलवर्णी विस्तार के किसान धान की रोपाई लेने आए थे। इस मौके पर खेती विभाग के अधिकारी सुरेश भोया ने बताया था कि ग्रामीण विस्तार में किसान जो धान रोपाई के बीज का रोपण करते हैं, वे अक्सर कम बारिश या बिना बारिश से ठीक से उग नहीं पाता और उन बीजों को पक्षी भी खा जाते हैं, जिससे किसानों को चावल रोपण में यह धान रोपाई के बीज की कमी पड़ जाती है, जिसके लिए पिछले 7 वर्षों से खेती विभाग द्वारा किसानों को इस तरह धान रोपाई के बीज का वितरण किया जा रहा है, जिससे कि किसान उसका जल्द रोपण कर सके। धान रोपाई वितरण का यह कार्यक्रम करीबन 4 दिनों तक चलेगा, जिसमें बन पड़े उतने किसानों को इसका लाभ देने का प्रयास किया जाएगा। सरकार द्वारा तय किए गए हुए दाम, जैसे कि 30 रुपये प्रति मीटर के दाम के हिसाब से ही किसानों को धान रोपाई के बीज दिए जाएंगे, जिससे एक ही दिन में खेती विभाग को 64,000 रुपये की आवक हुई है। सरकारी नियमों के तहत किसानों को सब्सिडी देकर यह धान की रोपाई का वितरण किया जाता है। यह धान की रोपाई का वितरण हाइब्रिड और आधुनिक पद्धति से किया जाता है, जिससे किसानों को इससे ज़्यादा आवक मिलती है। प्रदेश में करीबन 11,000 हेक्टेयर के क्षेत्र में धान का रोपण किया जाता है और 2,000 हेक्टेयर में सब्जी और फलियों की फसल ली जाती है। मारे रोपण चालू करेलो दू पण तरु फूटी पड़ू, तो सरकारी वाड़ी में तरु आपता छे ने सारू तरु थतु छे, तो ते अमे अहींया सरकारी वाड़ी में लेवा माटे आव्या छे। અમને અહીંથી તરુ લે બી જતા છે,
नहीं थी तारू हारू रोपाण थतु छे सेला घना वर्ष थी अमे अहीं डांगर नु तरू करीने आ सरकारी फार्म थी अमे जे आजूबाजू गामडाना खेडूतो छे आ खेडूतोने अमे राहत दरे डांगरनो धरूनो वेचाण भी करता छे ने अमारे जे रीजनेबल रेट से स्क्वेर मीटर 25-30 रुपियामां अमे जे खेडू गामडाथी जे खेडूते आवे आ लोकोने अमे सरकारी फार्मथी डांगरनो धरो आपता छे नी जनरली आ वर्षे भी थोड़ो वरसाद तो मोड़ो आव्यो पण घनी जगह पर डांगरनी वावतर पूरी थयेली छे ने आ छेल्ला बे दिवसथी आ वरसाद भी चालू थयो ने लोकोनी रोपणी चालू करी छे छेल्ला तो आजे अहींथी दर वर्षे मैं डांगरनी आ धरो आपे तो आ धरू से तो अमुक लोकोने जे वरसाद ओछो आवे वधारे आवे तो आमा लोकोनी धरू ऊँगे नहीं डांगर तो एटले लोक बधा अहीं सरकारी फार्म पर आवे ने अमारी पासेथी धरू ले जाए तो आ लोकोने खेतीवाड़ी फार्म दर वर्षे खेडूत लोकोने आ सेवा आपती छे डांगरने एटला अत्यारमां करेलो ने आश्रे अमे 1.5 एकर जेवुं करेलुं छे आ वेचाण माटे आ सरकारी फार्म पर ने बाकी से ते अमे गवर्नमेंट फार्म पर भी वेचता छे ने दर वर्ष अमे एनुं बियारण तैयार करीने खेडूत लोकोने सबसिडीमां अमे मोकली आपता छे बियारण तो बेवू अमे डांगरनी धोरू भी करे ने बियारण भी फार्म पर तैयार करे ने खेडूत लोकोने आपता छे दबन न्यूज में समय हो चला है एक छोटे से ब्रेक का आदिवासी संस्कृति संग्रहालय की इमारत पर गिरा आम का पेड़ दमकल विभाग ने टूटे हुए पेड़ को हटाने की कार्यवाही दादरा नगर हवेली सिलवासा 4 रास्ता से लेकर कलेक्टर कार्यालय की ओर जाने वाले मार्ग पर कई सारे बड़े सरकारी दफ्तर आए हुए हैं जिसके चलते इस मार्ग पर वाहनों की आवाजाही रहती है साथ ही बारिश के मौसम के चलते भारी बारिश हो रही थी और सिग्नल इस मार्ग पर बंद था उसी दौरान एक आम का पेड़ गिर गया था जो कि समय के साथ पुलिस विभाग एवं फायर ब्रिगेड को जानकारी देते तुरंत घटनास्थल पर पहुंचे जवानों द्वारा
पेड़ हटाने की कार्यवाही शुरू की गई थी। बलसाड़ जिला में गौ तस्करों का फिर से आतंक। वापी के चौनो क्षेत्र में से रात के अंधेरे का लाभ उठाकर बैठे गौ वंश में से एक को कार में भरकर हुए थे फरार। पूरे वलसाड़ जिले में कुछ दिन पहले ही गौ तस्करी की घटना सामने आई थी, जिसमें एक गौ प्रेमी ने गौ मैया के लिए अपनी जान गंवा दी थी। तो फिर से एक बार गौ तस्करी की घटना प्रकाश में आई है। आए दिन गौ तस्करी के मामले बनते रहते हैं। गौ तस्करों को तो जैसे किसी का डर ही नहीं है। अभी कल की ही बात ले लो तो 3 गौ वंश के मांस को ले जा रहे आरोपियों को पुलिस ने भिलाड़ से धर दबोचा था। तो वहीं फिर से एक बार गौ तस्करी करते हुए 2 से 3 शख्स सीसीटीवी क्षेत्र में कैद हुए हैं। रात के दौरान अंधेरे का फायदा उठाकर वापी क्षेत्र में स्कॉर्पियो कार में सवार होकर गौ तस्कर आ धमके थे और रास्ते पर बैठे गौ वंश में से एक गौ मैया को धक्का देकर भर रहे होने का साफ साफ दिखाई दे रहा है। तो अब गौ प्रेमियों के साथ लोगों की मांग है कि पुलिस पेट्रोलिंग सख्त की जाए और वो भी हर एक गली में की जाए, तो ऐसे तस्करों को दर दबोचा जा सकता है और सख्त कार्यवाही की जा सकती है, जिससे आरोपियों को गौ तस्करी का ख्याल भी मन में न आए। पार्टी तुकवाड़ा उथोपिया क्लब में सेल्फी ले रही युवती के साथ हाउसकीपर ने गंदे इशारे करते युवक को पुलिस ने किया गिरफ्तार। पार्टी तहसील के तुकवाड़ा गांव में आए अवध उथोपिया क्लब ऑफ क्लास में मेंबरशिप रखने वाले सूरत की एक सुशिक्षित परिवार की युवती स्विमिंग के पास सेल्फी ले रही थी। उस दौरान क्लब की संस्था में काम करने वाले हाउसकीपर पंकज माली नाम के राजस्थानी शख्स ने युवती के सामने बिभत्स हरकत करते घटना के बारे में पार्टी पुलिस थाने में शिकायत दर्ज कराई गई थी। डरी हुई युवती ने तुरंत परिवार के अन्य सदस्यों को जानकारी देते क्लब के रिसेप्शन पर शिकायत कर ऐसी हरकत करने वाले शख्स का नाम जानने का प्रयास किया था। बाद में पुलिस को जानकारी देते पुलिस घटनास्थल पर पहुंची थी। तुकवाड़ा अवध उथोपिया क्लब के मैनेजर ने तुरंत हाउसकीपर पंकज को फरद से निकाल दिया था। इस घटना में युवती की शिकायत पर आरोपी को गिरफ्तार कर आगे की जांच पीएसआई बारोट ने शुरू की है। समाचारों के अंत में आइए एक नजर डालते हैं आज के मुख्य समाचारों पे। वलसाड़ सब्जी मंडी के डिमोलिशन को लेकर व्यापारियों ने नगर पालिका कचेरी पर किया हंगामा। नानीवाकड़ में शमशान गुरु की ओर जाने वाले जर्जरित रास्ते को लेकर लोग बने बेहाल। बलसाड़ सिटी पुलिस ने शराब की तस्करी करने वाले 7 बुटलेगरों को दर दबोचा। तो ये थे दमन न्यूज के अब तक के समाचार। नई समाचार नई घटनाओं के साथ फिर मिलेंगे। नमस्कार।